नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियो में जोई गया था कि भारत में अंग्रेजोनो उदय एमनी सत्ता की शुरुआत केवी रीते थई अने कई कई प्रजा भारत में आवी। हवे आजे आपणे ए पाठ आगळ चलाईशुं। तो अंग्रेजो आव्या, एमणे बंगाळमां वेपार करवानी शुरुआत करी अने बंगाळना नवाब सिराजुद्दौलाए एमने चोखा शब्दमां ना पाड़ी के तमारे राज्यनी बाबतमां कोई दखलगीरी करवी नहीं, तेमज शरतो प्रमाणे ज वेपार करवो अने करवेरो भरीने वेपार करवो। परंतु ए बाबतमां समाधान थयुं नहीं अने छेवटे प्लासीनुं युद्ध थयुं अने प्लासीना युद्धमां बंगाळना नवाब सिराजुद्दौलानी हार थई। कारण के एनो सेनापति जे मीर जाफर हतो एने नवाब साथे दगो कर्यो अने ए अंग्रेजों साथे भळी गयो अने ए युद्ध दरमियान निष्क्रिय रह्यो, एटले ए अर्धा दिवसमां युद्ध पूरू थई गयुं। अने ए युद्धमां विजयने कारणे ईस्ट इंडिया कंपनीने 24 परगणानी जागीर मळी। मीर जाफरने बंगाळनो नवाब बनावामां आव्यो એમાં પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો ઈસવીસન 1757માં। એ પછી બક્સરનું યુદ્ધ થયું। બક્સરનું યુદ્ધ એટલા માટે થયું કે બંગાળનો નવાબ મીર જાફર બની ગયો, એના કારણે અંગ્રેજોએ ઘણું ધન પણ કમાયા, પણ અમુક બાબતોમાં મીર જાફર એ અંગ્રેજોનો વિરોધ કરતો અને એટલા માટે અંગ્રેજોએ મીર જાફરને બદલે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। પરંતુ મીર કાસિમ તો એનાથી પણ વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો અને એટલા માટે અંગ્રેજોને એવું લાગ્યું કે આપણે મીર કાસિમને પણ નવાબ બનાવીને ભૂલ કરી છે। મીર કાસિમ એ વખતે અવધના નવાબના શરણે ગયો અને એ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો। આથી આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીની સાથે યુદ્ધ કરવાનું નિર્ણય કર્યો, યુદ્ધ જાહેર કર્યું અને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ને 22 ઓક્ટોબર 1764 દિવસે આ સેનાનો પરાજય થયો અને બક્સરના યુદ્ધમાં વિજય મળવાથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી। દીવાની સત્તા એટલે મહેસૂલ વસૂલ કરવા માટેની સત્તા મળી અને એ પછી કંપની શાસનનો વિકાસ શરૂ થયો। અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો અને એ અનુસાર ઈસવીસન 1773માં જે બંગાળનો ગવર્નર બને તેને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને એટલે કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો માટે પ્રવૃત્તિઓ માટે સીધા અંકુશ નીચે બીજા જનરલોને બંગાળના નવાબના હાથ નીચે મૂકવામાં આવ્યા। મુંબઈ, મદ્રાસના ગવર્નર એની કાઉન્સિલને મૂકવામાં આવી અને આ રીતે વોરન હેસ્ટિંગ્સ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો। એના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી। વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો અને એના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને એને સીધી સંધિ સ્વીકારવાની ફરજ પડી। એના પછી કોર્નવોલિસ પછી સર જોન શોર નામનો અંગ્રેજ એ ગવર્નર જનરલ બન્યો। એણે તટસ્થાની નીતિ અપનાવી। તટસ્થા એટલે
એણે પોતાના પદ ઉપર બેસીને નિષ્ક્રિય રહ્યો, ના તો એણે કંપની માટે કંઈ સારું કામ કર્યું કે ના તો ભારત દેશ માટે. અને એટલે જે કંપની સરકારની પ્રતિષ્ઠા હતી એ ઝાંખી થવા લાગી. અને બીજી બાજુ મરાઠાઓ વધારે ને વધારે શક્તિશાળી બનવા લાગ્યા. એટલે સર જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસલી, એના માથે કંપનીને મજબૂત બનાવવાની અને સર્વોપરી બનાવવાની જવાબદારી આવી ગઈ. અને એના માટે એણે સહાયકારી યોજનાની સહાય લીધી. હવે સહાયકારી યોજનાની શરતો શું હતી? તો સહાયકારી યોજનાનો જે રાજા સ્વીકાર કરે એ રાજાને કંપની સરકાર દ્વારા તાલીમ પામેલું સૈન્ય આપવામાં આવે અને એ સૈન્ય રાજ્યનો આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરે એવી શરત હતી. હવે કંપની સરકાર આપણને સૈન્યની મદદ આપે તો એના બદલામાં રાજ્યએ શું કરવાનું? તો એના બદલામાં રાજ્યએ એ જે સૈનિકો છે એ સૈનિકોનું ભરણ પોષણ કરી શકાય એટલી રકમ આપવાની, અથવા તો એટલી રકમની ઉપજ થાય એવો પ્રદેશ એ અંગ્રેજોને સોંપવાનો, એ એની શરત હતી. પછી બીજી એ શરત પણ હતી કે અંગ્રેજોની પરવાનગી લીધા વિના કોઈપણ રાજા બીજા રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં, અને રાજ્ય દરબારમાં કોઈ એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવામાં આવે જેથી રાજ્યમાં જે પણ કંઈ હિલચાલ થઈ રહી છે તે અંગેની માહિતી અંગ્રેજોને મળી શકે. અને છેલ્લી શરત એવી હતી કે અંગ્રેજો સિવાય બીજી કોઈ પણ વિદેશી પ્રજાને રાજ્યમાં કોઈ પદ આપવું નહીં. આ રીતે સહાયકારી યોજના એ ખરેખર એવું લાગે કે સહાય કરવા માટે હતી, પણ એ સહાય ઓછું કરે અને નુકસાન વધારે કરે એ રીતને સાબિત થઈ. એટલે સહાયકારી યોજનાને મીઠા ઝેર જેવી યોજના પણ કહેવામાં આવી. શા માટે મીઠા ઝેર જેવી? તો આ યોજનાનો અમલ કરીને વેલેસલીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસલીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, પણ એનો એણે ઇનકાર કર્યો. અને યોજનાનો સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસલી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને એણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ એ ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. શા માટે ઉદાર ગવર્નર? તો એણે અગાઉના જનરલોની અપેક્ષાએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય એના માટે એણે ઉદાર મતવાદી કાર્યો કર્યા. કેટલાક સુધારા વધારા કર્યા, કેટલાક સમાજ સુધારા પણ કર્યા અને ભારતની પ્રજાને સંતોષ આપી શકે એવા કાર્યો કર્યા. એના પછી ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો અને ડેલહાઉસી એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. એણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. જીત, જપ્તી અને ખાલસા નીતિ એટલે જીતમાં યુદ્ધમાં સીધે સીધી રીતે પરાજય આપીને રાજ્ય જીતી જાય તો એ રાજ્ય ઉપર અંગ્રેજોનો હક થઈ જાય. પછી બીજામાં નંબરે જપ્તી, તો સીધે સીધું રાજ્ય ખાલસા કરી દેવાનું એના માટે અલગ અલગ નિયમો અને બહાના હતા, જેવા કે કોઈ રાજા વારસદાર વિના મૃત્યુ પામે અથવા તો અપુત્ર મૃત્યુ પામે તો એ કોઈ બીજા પુત્રને દત્તક લઈ શકે નહીં. જે રાજા બિનવારસ મૃત્યુ પામ્યો હોય એનું રાજ્ય સીધે સીધું અંગ્રેજો પાસે ચાલ્યું જાય, એ રીતની ખાલસા નીતિ અપનાવી.
અને આ રીતે અંગ્રેજોએ ઘણા બધા પ્રદેશો પોતાની હસ્તક કરી લીધા. એમાં આ નીચે કોઠામાં આપેલી માહિતી છે એ પ્રમાણે યુદ્ધ દ્વારા જીતીને પંજાબ અને પેગુ અથવા તો નીચલું બર્મા એ હાંસલ કર્યું. પછી રાજા અપુત્ર અવસાન થયો હોય એવા રાજ્ય ખાલસા કર્યા, એમાં સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી અને નાગપુર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. પછી ગેરવહીવટના બહાના નીચે પણ ખાલસા થતા રાજ્યો અને એમાં અવધ રાજ્યનું ખાલસા થયું. પછી કરજની ઉઘરાણી તળે ખાલસા. કરજ એટલે દેવું. તો રાજાને શેનું દેવું હોય? તો આપણે સહાયકારી યોજનામાં આગળ જે નિયમો જોઈ ગયા કે જે પણ સૈન્ય રાખવામાં આવ્યું હોય રાજા પાસે એના ભરણપોષણની કિંમત રાજાએ આપવાની, અને એ ના આપી શકે તો એટલી ઉપજવાળો પ્રદેશ આપવાનો, અને એ રીતે એમાં જેને દેવું વધી ગયું છે એવા રાજ્યને પણ અંગ્રેજો પોતાના હસ્તક લઈ લેતા, અને એ રીતે નિઝામનો વરાળ પ્રાંત પણ એમણે લઈ લીધો. પછી નામ માત્રની સત્તાનો અંત લાવીને પણ રાજ્ય ખાલસા કરવામાં આવ્યું. એમાં કર્ણાટક અને તાંજોરનો સમાવેશ થાય છે. આ રીતે વેલેસલીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે ભારતના ઘણા બધા પ્રદેશો એ અંગ્રેજોના હસ્તક થઈ ગયા. ડેલહાઉસી સામ્રાજ્યવાદી તો હતો પણ સાથે સાથે સુધારાવાદી પણ હતો, અને એના સમયમાં એણે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ કરી ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, આ બધી શરૂઆત એના સમયમાં થઈ, અને સાથે સાથે વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા એ પણ એના સમયમાં શરૂ થયા. એ વખતે આપણા સમાજમાં જે સ્ત્રી વિધવા થઈ હોય એની ભલે ઉંમર ગમે એટલી નાની હોય પણ એ વિધવા થઈ જાય, એનો પતિ મૃત્યુ પામે એટલે એ ફરીથી લગ્ન ન કરી શકે, એ રીતનો કુરિવાજ હતો. અને એ સિવાય બાળ લગ્ન પણ થતા, બહુ જ નાની ઉંમરમાં છોકરીને પરણાવી દેવામાં આવે. એ હજી લગ્ન શું છે એ સમજતી થાય એ પહેલાં તો ઘણીવાર એવું બને કે વિધવા પણ થઈ ચૂકી હોય. તો આવા જે કુરિવાજો હતા એને દૂર કરવાનો પ્રયત્ન પણ ડેલહાઉસીએ કર્યો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો પણ એમને કરવો પડ્યો, અને આ અસંતોષ અંતે 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. સહાયકારી યોજના જે જે રાજાએ અપનાવી એને શરૂઆતમાં એ યોજના વિશેનું શું નુકસાન છે એ સમજ ના પડી, પણ પાછળથી સમજાયું કે આ રીતે અંગ્રેજોએ આપણા હાથ બાંધી દીધા, કારણ કે અંગ્રેજોની પરવાનગી વિના કોઈ પણ રાજા કશું કાર્ય કરી શકે નહીં, અને એ વાત લોકોને સમજાઈ ત્યાં સુધી ઘણો સમય વીતી ચૂક્યો હતો. એટલે હવે લોકોના મનમાં અંગ્રેજો પ્રત્યે અસંતોષે જન્મ લીધો, અને એ અસંતોષને પરિણામે જ 1857માં પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ થયો. હવે કંપની શાસનની આર્થિક અસર. કંપનીએ ભારતમાં રહીને જે રીતે શાસન કર્યું એણે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી, અને એના કારણે આપણને જે આર્થિક નુકસાન થયા એની વાત છે. તો જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાભરના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના સમયમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલને બજારની ગરજ સારનાર દેશ બની ગયો. અત્યાર સુધીનો જે સમૃદ્ધ દેશ હતો કે જે દેશમાં આવવા માટે યુરોપવાસીઓને ભારત આવવાના જળમાર્ગની શોધ કરવાની જરૂર પડી, એ દેશની સમૃદ્ધિના ભોગે
અંગ્રેજોએ પોતાના દેશને એટલે કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું. બંગાળ એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું હતું એ 1708 થી 1756 સુધી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી થઈ ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવાના ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જકાત એટલે વેરો. કોઈ પણ તમે સામગ્રી ખરીદો તો એ સામગ્રીની જે કિંમત હોય એની સાથે સાથે સરકારનો વેરો પણ એમાં ભરવામાં આવે. તો અંગ્રેજોએ ભારતમાં ઉત્પન્ન થયેલા માલ ઉપર વેરો વધારે રાખ્યો, જ્યારે એમણે ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ એ ભારતના બજારોમાં વેચ્યો એના ઉપર નજીવી જકાત રાખી. એટલે સામાન્ય રીતે સામાન્ય માણસો જે સસ્તું હોય એ જ ખરીદે, એટલે ભારતમાં ઉત્પન્ન થતી વસ્તુઓનું વેચાણ ઘટ્યું અને ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલી વસ્તુઓનું વેચાણ વધ્યું. આ રીતે અંગ્રેજોએ ભારતના કારીગરોને અને સાથે સાથે ભારતના ખેડૂતોને પણ બેકાર બનાવવાની નીતિ અપનાવી. કંપનીમાં ખાનગી વેપાર કરનાર વેપારીઓ એ બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા હતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસર નીચે ગરીબ અને પરાધીન બન્યા. કારણ કે હવે કારીગરો માલ તો તૈયાર કરે પણ એ માલને વેચવા માટેનું બજાર મળતું બંધ થઈ ગયું, કારણ કે એમના તૈયાર થયેલા માલ પર અંગ્રેજોએ વધારે વેરો નાખ્યો એટલે લોકો એનો માલ ખરીદતા નહોતા અને એના કારણે એ પોતે હુનર જાણતા હોવા છતાં પણ બેકાર બન્યા અને સાથે સાથે પરાધીન પણ બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની પણ શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. હવે આ આર્થિક નીતિ તો જોઈ, હવે આપણે જોઈએ કંપની શાસનની સામાજિક અસરો. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો અને એ સમયે ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. સતી પ્રથા એટલે એવો રિવાજ કે જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એના અંતિમ સંસ્કાર વખતે એની પત્ની પણ એની ચિતાની સાથે સાથે જીવતા જ સળગી જાય એને સતી પ્રથા કહેવાતી અને ફરજિયાતપણે એની પત્નીએ એ રીતે અગ્નિ સંસ્કારમાં બેસવું પડતું. એટલે એ સતી પ્રથાનો કુરિવાજ. પછી પુત્રીને દૂધ પીતી કરવાનો. દૂધ પીતી કરવાનો એટલે પુત્રીનો જન્મ થાય એટલે તરત જ એને દૂધ ભરેલા વાસણમાં ડૂબાડી દેવામાં આવતી અને એ રીતે એની હત્યા કરવામાં આવતી. અને બાળ લગ્નનો પણ કુરિવાજ હતો, બહુ નાની ઉંમરે દીકરીને પરણાવી દેવામાં આવતી. તો આ રીતે જે પણ કુરિવાજો હતા ત્યારે અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી આ બધાએ ભેગા મળીને આ કુરિવાજોને દૂર કરવા માટેના કાયદા બનાવ્યા. ને ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂરિયાત પણ ઊભી થઈ અને એના કારણે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની પણ શરૂઆત થઈ અને ચાર્લ્સ વુડની ભણામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો ને સમય જતાં એણે સુધારાવાદી માગણીઓની પણ શરૂઆત કરી અને આ રીતે સુધારાવાદી પ્રક્રિયાને વેગ મળ્યો. એટલે
અંગ્રેજોએ આપણા દેશમાં આવીને નુકસાન તો ઘણું બધું કર્યું, પણ સાથે સાથે કેટલાક એવા કાર્યો પણ કર્યા કે જેના કારણે આપણા દેશ અને આપણી દેશની પ્રજાનો વિકાસ પણ થયો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવી. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને ખરાબ અસરો ઊભી થઈ ને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા, જેમ કે રેલવે માર્ગ શરૂ કર્યો, ટાલ તપાર વ્યવસ્થા શરૂ કરી, ન્યૂઝપેપર શરૂ કર્યા અને કેટલાક સામાજિક કુરિવાજો દૂર કર્યા, આમ ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. તો અહીં આપણો પ્રથમ પાઠ પૂરો થયો.